पासपोर्ट वीसा वगर वारा देश में घुसणखोरी करता बांग्लादेशी नागरिकों ने सूरत रेलवे स्टेशन पास थी झड़पी लेवामां आव्या छे। एटलू ज नहीं, बांग्लादेशी नागरिकोना डुप्लिकेट आधार कार्ड बनावनारनी पण धरपकड़ करी लेवामां आवी छे। पुलिस द्वारा मामले ऊंडाणपूर्वक तपास पण शुरू करवामां आवी छे। झड़पायेला छ लोकोमां त्रण महिलाओनो पण समावेश थाय छे। सूरत रेलवे पुलिस नो स्टाफ पेट्रोलिंगमां हतो ते दरमियान सूरत रेलवे पुलिस स्टेशन पर त्रण शंकास्पद महिलाओं अने पुरुषों देखाया हता, जेथी पुलिसे तेओने अटकायत करी पूछपरछ करी हती। पुलिस तपासमां छ लोको बांग्लादेशी आव्या होवानुं जणावता पुलिस चौंकी उठी हती। आ मामले पुलिसे तपास करता तेओनी पासेथी कोई पासपोर्ट के वीजा मळी आव्या हता। आखरे छ लोको घुसणखोरी करीने आव्या होवानुं बहार आव्युं हतुं, जेथी पुलिसे हालमां આયન ત્રણ રસ્તા પાસે રહેતા અને મૂળ બાંગ્લાદેશી પરવેઝ આઈબા મિર્દા, નયન મોલિયર મોલા, બિષ્ટી અખ્તર આફ્તર સોરદાર, ફાતેમા ખાનુન અનવર મોલા અને ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાઝીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસમાં બાંગ્લાદેશી નાગરિકોનું ખોટું આધાર કાર્ડ પણ બન્યું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને બારડોલી ઉપલી બજાર પાસે રહેતા અને ખોટું આધાર કાર્ડ બનાવનાર જાબીર ફિરોઝ પટેલની પણ ધરપકડ કરી હતી। આવા ખોટા દસ્તાવેજ તૈયાર કરનાર અન્ય ચાર ઇસમોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત રેલવે સ્ટેશનથી છ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી। તેઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેરકાયદેસર રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી, તેઓ પાસે કોઈ વિઝા કે પાસપોર્ટ નથી, તેઓની પાસેથી ઇન્ડિયાના આધાર કાર્ડ મળી આવ્યા હતા। આધાર કાર્ડ જે પ્રોસેસથી કરાવવા પડે તે પ્રોસેસ ખોટી રીતે થઈ હોવાનું બહાર આવ્યું હતું, ખોટી રીતે આધાર કાર્ડ બનાવ્યા હતા। આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ત્રણેય મહિલાઓને પાર્લરમાં નોકરી અપાવવા તેમજ 25,000 પગાર અપાવવાના બહાને અહીં લાવવામાં આવી હતી। ત્રણેય મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની શક્યતા પણ રહેલી છે। આ ગુનામાં 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। યુવતીના કહેવા પ્રમાણે એને પાર્લરમાં નોકરી અપાવીશું, તને 25,000 પગાર મળશે એમ કરીને એને અહીંયા બોલાવડાવેલી। બાદમાં એને મેકઅપ કરી અને કોઈ 3 પુરુષો સાથે જવાનું બોલતા એ ત્યાંથી ના પાડી અને પરત જવા માટે નીકળી ગઈ। સર, હાલ કેટલા લોકો પકડાયા છે અને આ કેટલું મોટું કૌભાંડ હોઈ શકે? આ આધાર કાર્ડ, ભારતના આધાર કાર્ડ કઢાવી લેવા એટલે બહુ ગંભીર મેટર છે। આમાં હજુ વધુ સખત તપાસ કરવામાં આવશે, કેમ કે આધારની જે કીટ છે એનો ઓટો જનરેટ ની કોઈ ફાયદો ઉઠાવી અને આ જાબી ફિરોજે આધાર કાર્ડ કઢાવેલા છે તો એમાં વધુ તપાસ બાદ કહી શકાશે કે અમને કઈ ટેકનિકથી કર્યા છે। સર, હાલ કેટલા લોકોને પકડ્યા છે આપે? હાલ 6 લોકોને પકડ્યા છે, આમાં બીજા 4 હજુ વોન્ટેડ છે અને આ જે જાબીર છે, જાબીર ફિરોજ, એની કીટનો ઉપયોગ થયેલો છે અને એમાં દુરુપયોગ થયેલો છે અને એના લીધે જ આ લોકો આધાર કાર્ડ મેળવી શક્યા વિધાઉટ ડોક્યુમેન્ટ। એટલે અમારા માણસોની ટીમે સખત મહેનત કરી અને જાબીરને પણ પકડી લીધેલો છે અને આગળ સર જામીલે અત્યાર સુધી કેટલા લોકોને સુરત લાવ્યો છે અને સુરતમાં શું કામમાં લગાવતો હતો? એ હજુ તપાસમાં બહાર આવશે કે અમને બીજા કેટલા આધાર કાર્ડ આ રીતે ખોટી પદ્ધતિથી કઢાવેલા છે, કેટલા બાંગ્લાદેશીઓને ભારતના નાગરિક બનાવવાની કોશિશ કરેલી છે, એ તપાસનો વિષય છે। એ હજુ વધુ તપાસ દરમિયાન જાણવા મળશે, કેમ કે આધારમાં એક એવું એમેન્ડમેન્ટ છે કે એની પૂરી પ્રોસેસ વગર એનો ડેટા નહીં મળી શકે। સર, આ બાંગ્લાદેશથી કઈ રીતે ભારતમાં ઘૂસ્યા લોકો? આ ખેતરોના રસ્તે બોર્ડર ક્રોસ કરી અને પછી આ લોકો કલકત્તા આવેલા, કલકત્તાથી ટ્રેનમાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।